कामरेज तालुका भाजप मान भूकंप कामरेज ना भाजप ना 200 सक्रिय कार्यकर्ता मित्रों आप मान जोड़ाया। आजरोज कामरेज तालुका भाजप मान छेल्ला 20 वर्ष थी सक्रिय एवा श्री भावेश रादड़िया तेमना 200 कार्यकर्ता मित्रों नी टीम साथे एक ईमानदार अने स्वच्छ राजनीति नी छबी धरावती आम आदमी पार्टी मान जोड़ाया हता। कामरेज तालुका मान आवेल कुमकुम रेसिडेंसी थी आत्मीय विला रो हाउस वाला रोड अने डंपिंग साइड नो छेल्ला घणा वर्षो थी बहु मोटो प्रश्न छे। आ बाबते भावेश रादड़िया जेओ भाजपना सक्रिय कार्यकर होय अने आ प्रश्ने वारंवार रजूआतो करवा छता पण आ प्रश्ननो कोई उकेल न आवता भाजपनी गंदी अने खोटा प्रलोभनो वाली राजनीति थी कंटाळीने आम आदमी पार्टी मान जोड़ाया हता। आ कार्यक्रममां आम आदमी पार्टी ना गुजरात प्रदेश दक्षिण झोन संगठन मंत्री श्री रामभाई धडुक तेमज सूरत जिल्ला प्रमुख श्री बटुकभाई वाडदोरिया कामरेज तालुका प्रमुख श्री रोहित जानी कामरेज आपना विरोध पक्षना नेता जे डी कथिरिया तेमज सूरत जिल्ला महामंत्री अनिलभाई अग्रावत सूरत जिल्ला उपप्रमुख चतुरभाई घियार तेमज कामरेज तालुका कारोबारी कमिटी उपस्थित रह्या हता। आज रोज वास्तु रोहाउस सोसायटी में भारतीय जनता पार्टी ना खूब जूना कार्यकर अने युवा लीडर एवा भावेश भाई रादड़िया तेमज एमना साथी मित्रों साथे आज आम आदमी पार्टी में जोड़ाया छे। भावेश भाई जरा आम आदमी पार्टी में जोड़ाया એમની એક સ્પષ્ટ વાત હતી કે છેલ્લા 20 વર્ષથી એ ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરે છે અને આ વિસ્તારની કુમકુમ સોસાયટી વાસ્તુ સોસાયટી આત્મીય વિલા સોસાયટી આ આજુબાજુની સોસાયટીના પ્રશ્નો બાબતે એમણે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીને ઘણી બધી રજૂઆત કરી આ સોસાયટી વતી રજૂઆત કરી પણ આજ સુધી એમનું નિરાકરણ નથી આવ્યું અને આજ સુધી એમને હતાશા મળી છે ત્યારે અંતે થાકી કંટાળી અને જે આમ આદમી પાર્ટી લોકો માટે સતત લડી રહી છે જે દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ કે છેલ્લી ઇલેક્શનની અંદર આમ આદમી પાર્ટીને જે 27 કોર્પોરેટરો ચૂંટાણા અને ફક્ત ચૂંટાયા નહીં પણ ચૂંટાયા પછી એ જે 27 કોર્પોરેટરોએ જે કામ કર્યું છે સામે ભારતીય જનતા પાર્ટીના 93 કોર્પોરેટર જે એસીમાં બેસી અને આ તમાશો જોવે છે ત્યારે આ કામથી લોકો પ્રભાવિત છે અને અત્યારે સુરતની અંદર અલગ અલગ વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લીડરો તેમજ જે લોકો એક નિષ્ઠા અને ઈમાનદારીથી આગળ વધવા ઈચ્છે છે લોકોની સેવા કરવા ઈચ્છે છે તેવા તમામ લોકો આજે દિવસે અને દિવસે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટી 2022ની અંદર અહીંયા ગુજરાતમાં સ્વરાજ સ્થપાય આમ આદમી પાર્ટીની સ્થાપના થાય આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી બને અને આમ આદમી પાર્ટી સત્તા પર આવે એના માટે સતત પ્રયત્ન કરે છે અને એના ભાગરૂપે વિવિધ જગ્યાએથી લોકો જોડાઈ રહ્યા છે એમને આમ આદમી પાર્ટી આવ કરી રહી છે। આજે ભાવેશભાઈ રાદડિયાની સાથે એની સમગ્ર યુવા ટીમ આશરે 200 કરતાં વધારે બીજેપીના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે। ઓકે સર, થેન્ક યુ।